બે હજાર દસમાં અમે લોકો સેનો હજે ગૂગલમાં ગયા હતા ગૂગલમાં ફર્સ્ટ ફ્લોર પરથી નીચે આવવા માટે લિફ્ટ છે એસ્કેલેટર છે બધું છે એલિવેટર છે પણ સ્લાઇડ્સ જોઈ મેં સ્લાઇડ્સ લસરપટ્ટી તો લસરપટ્ટી તો કિન્દર ગાર્ડનમાં હોય ગૂગલમાં થોડી રખાય આઈટી સોફ્ટવેર એન્જિનિયરમાં એટલે મેં પૂછ્યું ત્યાં ગાઈડને કીધું અહીંયા લસરપટ્ટી કેમ રાખી કે અહીંયા બહુ જ કામ કરે ને એટલે સ્ટ્રેસ ડિપ્રેશન ટેન્શન બહુ આવે છે એટલે બધાને વાત કરી છે કે જ્યારે સ્ટ્રેસ થાય ત્યારે એક બે વાર લપસી આવવાનું ગૂગલમાં લસર પટ્ટી રાખી છે ટોકિયોમાં આઈટી સેક્ટરમાં નાના નાના પોમેરિયન કૂતરા રાખ્યા છે બહુ કંટાળે એટલે કૂતરાને હાથ ફેરવે અત્યારે વિશ્વનો સૌથી મોટો રોગ એઇડ્સ કેન્સર નથી ફસ્ટ્રેશન અને ડિપ્રેશન છે શા માટે આ વધતું જાય છે મેન્ટલ પ્રોગ્રેસ નથી ફિઝિકલ પ્રોગ્રેસ બહુ થઈ ગયો હમણાં એક યુવક મંદિરે મને ઓછો દેખાતો હતો પૂછ્યું કેમ નથી આવતો હું કે જીમમાં જવું છું પેલા સીમમાં જતા તને ને જીમમાં નહોતું જવું પડતું પેલા સીમમાં જતા હતા રેગ્યુલર કામ કરતા હતા હવે બધું મશીનો કામ કરે એટલે પછી કરવાનું શું થાય જીમ ખોટું નથી જીમમાં કેમ જાય છે કે મજબૂત થાય શું મજબૂત થાય મને બતાવી પાછું કે આ મજબૂત થયું આ થયું મને કે દબાવો તો મને કે જો તમારે કરતા મારું સારું છે પછી મને કે મારા પેટ ઉપર પંચ મારો કેમ મને કે મારો તો ખરા તો મેં અડાડ્યો તો સ્ટમક ટાઈટ સિક્સ પેક રિબાઉન્સ થયું મને કે જીમમાં જાય ને બધું મજબૂત થઈ ગયું બધું આ મજબૂત થયું કોઈ ગધેડો કહેતો એ તો બાકી રહી ગયું શરીર હેલ્ધી નથી અથવા તો થોડુંક દુબળું છે લીધે છૂટાછેડા બહુ વજન ઓછું હોય એને લીધે છૂટાછેડા વધારે થયા કે સ્વભાવ જાજા હોય એના લીધે છૂટાછેડા થયા તકલીફો ક્યાં છે મેન્ટલ પ્રોગ્રેસ નથી આપણો દીકરો પહેલા ધોરણમાંથી બારમામાં આવે એનો સ્કૂલ ડ્રેસ કદાચ બદલાય સ્કૂલ બેગ કદાચ બદલાઈ જાય લંચ બોક્સ બદલાઈ જાય એની હાઈટ બદલાઈ જાય વેઇટ બદલાઈ જાય એ ફિઝિકલ ચેન્જ છે પણ એની મેચ્યોરિટી જે નહીં દેખાય એ અંદરનો પ્રોગ્રેસ છે એ મેન્ટલ ચેન્જ છે જેમ જેમ આગળ વધીએ એમાં થવું જોઈએ સિકંદર જેવો બેતાજ બાદશાહ બત્રીસ વર્ષે અડધું વિશ્વ જેને જીતી લીધું હતું એ સિકંદર ગુસ્સા પર કંટ્રોલ નહોતો કરી શકતો એનો એક મિત્ર કંઈક ભૂલ કરી તલવારથી મસ્તક કાપી નાખ્યું ટાઇસન સારો હેવી ચેમ્પિયન પણ એ ટાઇસન એક ગેમની અંદર હોલીફિલ્ડનો કાન ખાઈ ગયો અને હર ભજને શ્રી સંતને લાફો મારી દીધો અને કપિલ શર્માની કોમેડિયન નાઈટ બહુ સારી પણ સુનિલ ગ્રોવર સાથે કેમ તકલીફ થઈ શા માટે મેન્ટલ પ્રોબ્લેમ બીજાનો ઉત્કર્ષ સહન નથી કરી શકતા જ્યારે સચિનના બાપુજી એને બહુ સરસ શીખવાડી હતી કે બે પ્રકારની બોટલ હોય એક પાણીની બોટલ અને બીજી થમ્સઅપની બોટલ કેટલાક માણસો થમ્સઅપની બોટલ જેવા છે સેજ શેક કરો હલાવો ને શિશકારો મારે ફુવારા કરે ઉભરા આવે અને કેટલાક બિસ્લીની બોટલ જેવા છે ને ગમે તેટલા હલાવો સો કુલ સો નાઇસ આપણે સચિન જેવા સચિન ને ઓસ્ટ્રેલિયન બોલરો સ્લેઝિંગ ખૂબ કરતા છતાં પણ સચિન નેવર લોસ ધ ટેમ્પર શા માટે મેન્ટલ પ્રોગ્રેસ ન કરી શકીએ શારીરિક કટોકટી આવશે ખીરસરા પેલેસ વાળાનો એકનો એક દીકરો પણ અકસ્માતમાં મરી શકે અને પટેલ ટિમ્બર માટવાળા પણ બાથરૂમમાં સ્નાન કરવા ગયા હોય અને હાર્ટ એટેકમાં હાર્ટ કોલેપ્સ થઈ શકે ક્યારે એમ ન માનતા કે મને આટલા વર્ષ સુધી કશું જ નહીં થાય ઇટ મે બી હેપન થઈ શકે છે શારીરિક કટોકટી આવશે આર્થિક કટોકટી આવશે એડિસન જેના નામ પરથી શેર છે આમાંથી કયા ઉદ્યોગપતિના નામે આ જિંદગીમાં શેર થાય એવું લાગે છે પ્રાર્થના કરું થાય આપના નામનું શેર બને ભારતની અંદર એડિસનના નામનું સિટી બન્યું છે અમેરિકાની અંદર એ એડિશનની આર્થિક કટોકટી આવી હતી આખી લેબોરેટરી સળગી ગઈ વીસ લાખ ડોલરનું નુકસાન ગયું છે વીસ લાખ ડોલરનું છતાં એડિસન એનો દીકરો ચાર્લ્સ ગભરાઈ ગયો એની એડિશન દીકરાને કહે છે તારી મમ્મી બોલાઈ આવો આપણી જ લેબ સળગતી હોય આપણને જોવા ક્યારે મળે એડિસન એની વાઈફને બોલાવે છે દીકરા સાથે ઉભા રહી બુજાવાના બહુ જ પ્રયત્ન કર્યા સાત સિટીના ફાયર બ્રિગેડ આવી ગયા હતા છતાં નહોતું પૂછતું હોય કઈ ડન ઇઝ દટ ઇન બી અંડન ઇફ યુ ગો ટુ લંડન ફેરફાર કંઈ થવાનો નથી અને એ સમયે એડિશન શું બોલ્યા કે ભલે સળગી ગયું એમ અમારી ભૂલો પણ સળગી ગઈ સાત જ દિવસ પછી એને ગ્રામોફોનની શોધ કરીને આપી છે આ મેન્ટલ પ્રોગ્રેસ છે હેનરી ફોર્ડ સો કરોડ ડોલરનું જ એવું થઈ ગયું અને કંપની વેચવા કાઢવી હતી એમાં છેલ્લે બધાને ભેગા કર્યા અને હેનરી ફોર્ડના ડેટ્રોઇટમાં અમે જયાં એનો એસેમ્બલી લાઇન જોયો હેનરી ફોર્ડ એના તમામ સ્ટાફને કહે છે કે હવે છૂટા જ પડવાનું છે તો છેલ્લે શું કરીએ એકવાર હસી લઈએ ખડખડાટ છૂટા પડતા પહેલા બધા ખડખડાટ હસ્યા અને પછી હેનરી ફોર્ડ કે છે બોલો હવે શું કરવું છે કે ફરતી કંપની સ્ટાર્ટ કરવી છે અને આજે ડેટ્રોઇટની અંદર એનો પ્લાન ચાલે છે ફોર્ડ કંપની ચાલુ છે આ મેન્ટલ પ્રોગ્રેસ છે શાબ્દિક આપત્તિ આવશે કોઈક બોલી જશે લી આયા કોકા ફોર્ડની અંદર હતા પછી ક્રાઇસ્લરમાં જવું પડ્યું કોઈકના શાબ્દિક અપમાનો આપણે સહન નથી કરી શકતા આપણો મેન્ટલ પ્રોગ્રેસ નથી ફિઝિકલી બહુ મજબૂત થઈ ગયા પણ મેન્ટલ નહીં આજે સભામાં પહેલી રોમાં બેઠા હોય અને અચાનક કોઈક એવા બીજા આવ્યા ને એના માટે એક ખુરશી આપણી આગળ મૂકવામાં આવે ઓલ મિશન ઇઝ ઓવર પ્લાસ્ટિક સર્જરી વગર મોઢું ફરી જાય આ શું છે પેલો પ્રોગ્રેસ હતો એટલે પહેલી ખુરશીમાં સ્થાન મળ્યું પણ મેન્ટલ પ્રોગ્રેસ નહોતો એટલે આપણા કરતા કોઈક આગળ બેઠું ને તો ડિસ્ટર્બ થઈ ગયા વી ઓલ બીકમ ફ્રેઝાઇલ જેમ કાચના વાસણ પર લખવું પડે હેન્ડલ વિથ કેર એમ આપણા બધા પર લખવું પડે છે હેન્ડલ વિથ કેર એને બોલાવજો હારમાં નામ લખજો ભૂલી ન જતા નહીં તો એ તૂટી જશે અને અનેકના પગમાં પડશે ને બીજાને હેઠા પાડશે હેન્ડલ વિથ કેર આ મેન્ટલ પ્રોગ્રેસ નથી આપત્તિઓ આવશે અન્યની પ્રગતિ જોઈને બીજા આપણા કરતા આગળ નીકળશે ઉત્તરાયણ પૂરી થાય ત્યારે આપણે એમ પ્રશ્ન નથી પૂછતા કે કેટલા પતંગ ચગાયા પણ કેટલા કાયપા આપણને ચગાવવામાં બહુ રસ નથી અમુક તો ઝંડા તૈયાર કરતા હોય છે અમુક તો લંગરિયા નાખવાના ધંધા કરતા હોય છે અમુક કોઈના સ્થિર પતંગ જોઈ નથી શકતા એને એસિડિટી હાઈપર થાય કે આને કેમ રેડ હજી નથી પડતી આને કેમ આઈટી વાળા ના આવ્યા જીએસટીમાં આને કેમ પ્રોબ્લેમ ના થયો આને કેમ બ્લેક મની કંઈ નીકળ્યું નહીં કોઈકને તકલીફ ન થાય એમાં આપણને તકલીફ થાય છે એને મેન્ટલ પ્રોગ્રેસ છે એનો કહેવાય કોઈકને તકલીફ ન થાય એની પણ પાછી તકલીફ આપણને થાય એ છે મેન્ટલ પ્રોગ્રેસ મેન્ટલ પ્રોગ્રેસ બાકી શરીરથી મજબૂત હોય ફ્લોઈડ મેવેદર માટે સર્ચ કરજો ગૂગલ ઉપર જે બોક્સર છે આજે મેં ગૂગલમાં સર્ચ કર્યું ફ્લોઈડ મેવેદર માટે ઓગણપચાસ ફાઇટ જીત્યો છે બાવીસો ને છવ્વીસ કરોડનું મકાન છે લાસ વેગાસમાં આપણી આપણી પ્રોડક્ટને એવી બનાવીએ છીએ કે ઠંડીમાં ગરમીમાં પ્રેશરમાં વાંધો ના આવે આપણે ભગવાનની પ્રોડક્ટ નથી તો આપણને જાતને વિનો બનાવીએ ઠંડી ગરમીમાં વાંધો ન આવે કોકના અપમાનોમાં વાંધો ના આવે કોઈક બોલી જાય તો વાંધો ના આવે કોઈક આગળ નીકળી જાય તો વાંધો ના આવે આ મેન્ટલ પ્રોગ્રેસ છે અને એના માટે સદ વાંચન એ કરવું પડશે સદ શ્રવણ એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ અત્યારે સમાજમાં ત્રણ પ્રકારના ક્વોશન્ટ છે ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ ઇમોશનલ ક્વેશન્ટ અને એક ત્રીજો ઉમેરાયો છે એ છે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ બુદ્ધિઆંક સમજશક્તિ આંક અને સમજદારી કરતા પણ ઉપરનો છે સંસ્કારોનો સદાચારનો આંક મોટા મોટા માણસો જેનામાં સ્પિરિચ્યુઆલિટી નહોતી એ નિષ્ફળ ગયા છે એ રોક ફેલર હોય કે કાલ માર્ક્સ હોય કેડીલાના ઇન્દ્રબદન મોદી જાયડસ કેડીલાના માલિક એનો ઇન્ટરવ્યુ મેં બોલ્યા કે તમારી જિંદગીને એક વાક્યમાં બોલો તો એમણે એવું બોલ્યા કે પૃથ્વી પર જે કરવાનું હતું એ ન થયું ન કરવાનું થઈ ગયું આ સ્પિરિચ્યુઅલ ક્વેશન ના ભાવે મોટા મોટા માણસો ઓપન હાઇમર જેવો માણસ જેને પરમાણુ બોમ્બ શોધ્યો એની જિંદગીમાં છેલ્લે લખે છે કે હું સંપૂર્ણ નિષ્ફળ વ્યક્તિ છું આવા સમયે આપ સૌ કોઈની મારી વિનંતી છે રૂડિયાડ કિપલિંગ બોલ્યા હતા કે એક માણસ એવો તમને મળશે હુ હેઝ નો ડિગ્રી હુ હેઝ નો ક્વોલિફિકેશન છતાં એની પાસે જશો તો યુ ફીલ દેટ યુ આર સ્ટેન્ડિંગ અક્રોસ હિમાલયન માઉન્ટેન તમે હિમાલય પર્વત આગળ ઊભા છો વિવેકાનંદ સ્કોલર હતા રામકૃષ્ણ પરમન સંગુઠા છાપ હતા આ વાયર વળે પણ ગરડર ના વળે વિવેકાનંદ ગઢર હતા રામકૃષ્ણ પવિત્ર વાળી વાળી ગયું ગયું આપણી બુદ્ધિ ઇમ્પ્રેસ કરી શકે પણ આપણું જીવન પરમાનન્ટ અમિત છાપ છોડી શકે જે ચહેરાની સુંદરતાથી ક્રિસ્ટલ મોલ બિગ બજાર ઇસ્કોન પ્રોઝોન મોલ પર ઉપર ચડ્યા છે એ હોર્ડિંગ્સમાં ચડ્યા છે બે પાંચ મહિને નીચે ઉતરી જશે જે રૂપથી ઉપર ચડ્યા હોય એ બે પાંચ મહિને નીચે ઉતરી જાય અને વિવેકાનંદ ને લક્ષ્મીબાઈ કાલાવાડ રોડ પર ઊભા છે જે સ્વરૂપથી ઊભા છે ને કોઈ આરએમસી ઉતારી ના શકે જે સ્વરૂપથી ઉપર ચડ્યા છે રૂપથી નહીં સ્વરૂપથી ઉપર ચડીએ રૂપ ટેમ્પરરી છે જે ગાલ પર નેવિયા લગાવતા હતા ક્રીમ લપસી જતી હતી ને ઉંમર થવા દો એટલી કરટલીઓ પડશે ને ક્રીમ અંદર હલવાઈ જશે હા ઉંમરનો પ્રભાવ છે અને એમાં પહેલી વાર જ્યારે તમને કોઈ કાકા કહેશે ને સુરેશભાઈ હાર્ટ એટેક જેવું લાગશે હા અંકલ આવું કે છે એમાં કોઈ દાદા કે તો તો વધારે પડતું લાગી આવે આપણને આ થશે જો સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ નહીં હોય તો